બાયડના વરઘોડામાં બોલી ગઈ બગડાટી, મહિલાને થપ્પડ મારતા જબ્બર મારામારી. આ દ્રશ્યો ઉત્તર ગુજરાતના અરવલ્લીના છે, જ્યાં બાયડના ગાબડ ગામે એક વરઘોડો નીકળ્યો. આ દરમિયાન એક જ કોમના બે જૂથ સામસામે આવી ગયા અને બગડાટી બોલી ગઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બે જૂથના લોકો સામસામે ઢીકાપાટુનો વરસાદ કરી રહ્યા છે. એક જૂથ દ્વારા અન્ય જૂથની એક મહિલાને થપ્પડ માર્યા બાદ મામલો બીચક્યો અને ધમાલ શરૂ થઈ ગઈ. ધક્કા મુક્કી બાદ વાત મારામારી પર આવી પહોંચી. દાવા પ્રમાણે અહીં પથ્થરમારો પણ થયો. અન્ય એક વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે બે ત્રણ શખ્સ અગાસી પર ચડી ગયા છે અને એક વ્યક્તિને પકડીને માર મારી રહ્યા છે. તો બીજી તરફ નીચે રસ્તા પર આ ટોળામાં લોકો એકબીજાના જૂથના લોકો પર હાથ સાફ કરી રહ્યા હતા. આ મામલે પોલીસે યોગ્ય અને કડક કાર્યવાહી કરે એવી માંગ ઉઠી છે. પાકના સારા ભાવ ન મળતા કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ હરાજી બંધ કરાવી. બે દિવસ બાદ ફરી એકવાર ખેડૂતોએ કોડીનાર યાર્ડને માથે લીધું. યાર્ડમાં મગફળી સહિતના પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા. મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને હરાજી બંધ કરાવી. તમામ જણસીઓની હરાજી બંધ કરાવી હલ્લા બોલ કરતા યાર્ડમાં ગરમા ગરમીના દ્રશ્યો સામે આવ્યા. યાર્ડના વેપારીઓ, સત્તાધીશો અને ખેડૂતો સાથે મળી ચકમક થઈ ગઈ હતી. પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી. રોષે ભરાઈને હરાજી બંધ કરાવી રોષ ઠાલવ્યો, જેથી યાર્ડમાં વહેલી સવારથી પોતાની જણસીઓ લઈને આવેલા ખેડૂતોને ધરમનો ધક્કો થયો. શનિવારે પણ કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ ખરીદીને લઈને ટકટક કરી હતી. મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કર્યો. હાલ 1000 થી 1215 રૂપિયા સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે છે. ખેડૂતો દ્વારા સરકારના ટેકાના ભાવ મુજબ ₹1356 મુજબ હરાજી કરવા માંગ છે. સાથે સાથે ખેડૂતોનું કહેવું છે કે સરકારમાં મગફળી દેવામાં વારો આવતો નથી, પેમેન્ટ પણ મોડું મળે છે, જેથી ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડે છે. એટલે અમારે યાર્ડમાં મગફળી દેવા આવવું પડે છે, પરંતુ સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી કરાવે તો ખેડૂતોને ફાયદો થશે. જોકે સમગ્ર મામલે યાર્ડના સત્તાધીશોનું કહેવું છે કે સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી શરૂ કરવી શક્ય નથી, કારણ કે અલગ અલગ ગુણવત્તાવાળી મગફળી આવે છે. નબળી ગુણવત્તાવાળી મગફળીના પણ ઊંચા ભાવ દેવા એ વેપારીને પોસાય તેમ નથી. ત્રણ જિલ્લાના 196 ગામના ખેડૂતોએ ઇકો સેન્સિટિવ ઝોનનો કર્યો વિરોધ. ટ્રેક્ટર બાઇક રેલી કાઢી નવા જાહેરનામાને કાળો કાયદો ગણાવ્યો. ગીર પંથકના ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે. ત્યારે સોમવારના 196 ગામના લોકોએ ગીરના વડા મથક સાસણને ઘેરીને હલ્લાબોલ કર્યો. જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓના ખેડૂતો દ્વારા ઇકો ઝોનને કાળા કાયદા ગણાવી વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ખેડૂતો દ્વારા બહોળી સંખ્યામાં સાસણના ભાલછેલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ આ કાળા કાયદાના વિરોધમાં વિશાળ ટ્રેક્ટર અને બાઇક રેલી યોજી વન વિભાગના અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું. ભાલછેલ ખાતે હેલીપેડ ગ્રાઉન્ડથી સાસણ ફોરેસ્ટ કચેરી સુધી બહોળી સંખ્યામાં ખેડૂતોએ હાજર રહી ટ્રેક્ટર રેલી યોજી હતી અને કાયદાનો વિરોધ નોંધાવ્યો. ઇકો ઝોન રદ કરવાની માંગણી કરી. ઇકો ઝોનનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યાને 60 દિવસની મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે 25 સપ્ટેમ્બર 2024 રોજ એશિયાટિક લાયન માટે વિખ્યાત ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુનો કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામ, 4 લેન્ડ કોરિડોર અને 17 નદીનો સમાવેશ કર્યો છે, જેનો વ્યાપ 2061 ચોરસ કિલોમીટર છે. નવા જાહેર થયેલા આ ઇકો સેન્સિટિવ ઝોન 10 વિધાનસભા અને 2 લોકસભા સીટ પણ આવે છે. ઇકો સેન્સિટિવ ઝોનને લઈ દિલીપ સંઘાણીથી લઈ સાંસદ રાજેશ ચુડાસમા સહિતના ભાજપના નેતાઓએ ભાજપ સરકાર સામે જ બાયો ચડાવી. બીજી તરફ ખેડૂતો માટે પણ પ્રાણ પ્રશ્ન બની ગયો છે અને સમગ્ર વિસ્તારના ખેડૂતો હવે કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે મોરચો માંડ્યો છે. મોરબીમાં લોકો જાતે પૈસા ઉઘરાવી રોડ બનાવી રહ્યા છે. મનપાએ પૈસા ન આપતા રોડનું કામ અધૂરું મૂકી લોકોએ કર્યો હલ્લાબોલ. મોરબીમાં સ્થાનિકો દ્વારા રોડ રોકી વિરોધ કરી કર્યો ચક્કાચા. મોરબીના 75 રોડ પરના સ્થાનિકોએ શ્યામ પાર્ક એક સોસાયટીનો રોડ મંજૂર કર્યા બાદ અનેક રજૂઆતો કરવા છતાં અધૂરા રોડનું કામ શરૂ ન કરતા સ્થાનિકો રોષે ભરાયા. રહીશોએ રસ્તો રોકી ચંકાજામ કર્યો. મંજૂર થયેલા રોડનું કામ તાત્કાલિક શરૂ થાય તેવી સ્થાનિકોની માંગ છે. જોકે સ્થાનિકોને સમજાવવા પોલીસ પહોંચી હતી, પરંતુ સ્થાનિકોએ કહ્યું જ્યાં સુધી તેઓની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી આ રસ્તા રોકો આંદોલન ચાલુ રહેશે. જેના પગલે મોરબીમાં 75 રોડ પર ચક્કાજામ કરી 3 કલાક યથાવત રાખવામાં આવ્યો. આ વિરોધમાં હવે નવો ખુલાસો થયો છે. રોડ બનવાનું કામ સોસાયટીવાસીઓએ જાતે પૈસા ઉઘરાવી શરૂ કર્યું હતું. દાવો છે કે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કાઉન્સિલર અને સોસાયટીવાસીઓને કહ્યું હતું કે તમે લોકો જાતે પૈસા ઉઘરાવીને રોડ બનાવી લો, પછી પૈસા પાલિકા આપી દેશે. પરંતુ રોડનું કામ શરૂ કરવા છતાં રોડની ગ્રાન્ટ મંજૂર ન કરાતા રોડ અધૂરો મૂકવાની ફરજ પડી હતી. આવો આક્ષેપ પૂર્વ કાઉન્સિલર અને કોન્ટ્રાક્ટર શૈલેશ મકસાણાએ કર્યો છે. ગોંડલયાર્ડમાં લાલ ચટાક મરચાની આવક શરૂ. મુહૂર્તમાં 1 મણનો રેકોર્ડ બ્રેક ભાવ 23,113 રૂપિયા બોલાયો.
લાલ ચટાક મરચાથી ગોંડલ યાર્ડ ઉભરાયું હતું. લાલ મરચાની આવકના શ્રી ગણેશ થયા. સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજિંદા વિવિધ જણસીઓની આવક થતી હોય છે, ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં ગોંડલનું પ્રખ્યાત લાલ ચટાક મરચાની સિઝનની સૌ પ્રથમ આવક નોંધાય. માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે 3500 થી 4000 ભારીની આવક નોંધાય. હરાજીમાં મરચાના સરેરાશ 20 કિલો મરચાના ભાવ 3000 થી 6000 રૂપિયા સુધી બહુ બોલાયા, જ્યારે મુહૂર્તમાં મરચાની એક ભારીના રેકોર્ડ બ્રેક ભાવ 23113 સુધી બોલાયા. રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો મરચા લઈને ગોંડલ પહોંચ્યા. અંદાજે 400 થી વધુ વાહનોની લાંબી કતાર યાર્ડની બંને બાજુ લાગી હતી. સવારે યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા, દલાલ મંડળના પ્રમુખ યોગેશ ક્યાયડા, પરેશ વડોદરિયા દ્વારા સૌ પ્રથમ મરચાની હરાજી મુહૂર્તની પૂજા વિધિ કરવામાં આવી. ઉપસ્થિત ખેડૂત વેપારી અને ઓક્સમેનને કુમકુમ તિલક કરવામાં આવ્યા. પ્રથમ ખેડૂતને શિલ્ડ આપી સન્માન આપવામાં આવ્યું. ત્યારબાદ મુહૂર્તમાં મરચાની પ્રથમ ભારીની હરાજી શરૂ કરવામાં આવી. મુહૂર્તમાં એક ભારીના રેકોર્ડ બ્રેક 23113 અનિડા ભાલોડી ગામના ખેડૂત સંદીપ હરિભાઈ ભાલોડીને મુહૂર્તના ભાવ મળ્યા અને બિલનાથ ટ્રેડિંગ કંપની ધરાવતા જગદીશ રૂપારેલિયા નામના વેપારી દ્વારા મુહૂર્તનો ભાવ બોલાયો. ગોંડલનું મરચું સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે, જેને લઈને અન્ય રાજ્યોમાંથી જેવા કે રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુપી, કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના રાજ્યોમાંથી વેપારીઓ પણ અહીંયા મરચાની ખરીદી કરવા માટે આવે છે. સુરતમાં ઠગબાજુએ ડોક્ટરની ડિગ્રી વગર હોસ્પિટલ ખોલી નાખી. બોગસ ડોક્ટરની ખુલી પોલ. 11 સપ્ટેમ્બરે પોલીસે દરોડા પાડી જે બોગસ ડોક્ટરનો પર્દાફાશ કર્યો, એ જ બોગસ ડોક્ટર મળીને એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખોલી નાખી. ત્યાં સુધી કે પાંડેસરામાં જ્યાં હોસ્પિટલનું ઉદઘાટન કરાયું તેની આમંત્રણ પત્રિકામાં સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલ, શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ક્રાઇમ બ્રાન્ચના જીસીપી રાઘવેન્દ્ર વત્સના નામના પણ છાપી દેવામાં આવ્યા. ઉદઘાટન પણ કરી નાખ્યું અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ શરૂ કરી દીધા. જોકે ઉદઘાટનના બીજા જ દિવસે ફરી પોલીસ પહોંચી અને ઝોલાછાપ ડોક્ટર્સને ઉઠાવી ગઈ. આરોપ પ્રમાણે ડોક્ટર બી આર શુક્લા, ડોક્ટર જી પી મિશ્રા તથા ડોક્ટર આર કે દુબે ડિગ્રી વિના જ સારવાર કરી રહ્યા હતા. જોકે હોસ્પિટલના માલિક અને સંચાલક ડોક્ટર સજ્જનકુમાર મીનાએ દાવો કર્યો છે કે મારી પાસે ગુજરાત સરકારે આપેલી ડિગ્રી છે. જ્યારે મીડિયાએ તેમની પ્રતિક્રિયા લીધી ત્યારે તેઓ શરૂઆતમાં એવો દાવો કરતા હતા કે તેઓ મારી દેખરેખમાં કામ કરે છે, પરંતુ બાદમાં ફેરવી તોડ્યું અને કહ્યું કે મેં આમંત્રણ આપ્યું હતું એટલે તેઓ માત્ર અહીં આવ્યા હતા, કામ નથી કરતા. હોસ્પિટલની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ફાયર વિભાગની ટીમ હોસ્પિટલમાં પહોંચી અને ફાયર સેફટી અને એનઓસીની તપાસ શરૂ કરી. નકલી તબીબોએ મળીને શરૂ કરેલી હોસ્પિટલમાં બાંધકામ, ફાયર સેફટીને લઈને અધિકારીઓએ ચકાસણી કરી. પોલીસે હાલ બોગસ ડોક્ટરની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે, પરંતુ સવાલ એ છે કે અગાઉ પોલીસના હાથે પકડાયેલા ઝોલાછાપ ડોક્ટર માત્ર 2 મહિનામાં જ ફરી આવી રીતે હોસ્પિટલ ધમધમતી કરી દે તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા ક્યારે અટકશે? અહીં જનસેવા નામથી હોસ્પિટલ તો શરૂ કરી દીધી, પરંતુ તેનો ઉદ્દેશ કેટલો ખૂંખાર હતો એ તપાસમાં ખુલી શકે છે. હવે ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે. નિર્દોષ લોકોને ચીરનાર ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી. ખ્યાતિ હોસ્પિટલ કાંડનો તમામ હિસાબ હવે ક્રાઇમ બ્રાન્ચ કરશે. વસ્ત્રાપુર પોલીસ પાસેથી તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાય છે. ખ્યાતિ કાંડમાં અત્યાર સુધીમાં 3 અલગ અલગ ફરિયાદ છે. અમદાવાદમાં 1, કડીમાં 2, સુરેન્દ્રનગરમાં 1 ફરિયાદ નોંધાઈ છે. ખ્યાતિકાંડમાં કુલ 5 મેડિકલ માફિયાઓ સામે ફરિયાદ થઈ છે. અત્યાર સુધીમાં 1 જ આરોપીની ધરપકડ થઈ છે. સ્વાર્થ માટે સર્જરી કરનારના કૌભાંડમાં હજુ 4 ગિરફ્તારથી દૂર છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ ગુજરાતનું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એક્શનમાં આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલને કાઉન્સિલમાં 7 દિવસમાં જવાબ આપવા આદેશ કર્યો છે. સાથે ડોક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આરોગ્ય મંત્રીને પત્ર લખી ઝડપી કાર્યવાહી કરવા માંગ કરી છે. ગુજરાતના ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર મેહુલ શાહે જણાવ્યું કે એન્જિયોપ્લાસ્ટી ઇમરજન્સી સર્જરી નથી, દર્દીઓને સેકન્ડ ઓપિનિયન લીધો હોત તો આ દુર્ઘટના રોકી શકાય હોત. એક આંકલાએ 4 સાવજોને અંફાવ્યા. પીપાવાવ પોર્ટ નજીક આંકલાની હિંમત જોઈ વનરાજાએ શિકાર કરવાની હિંમત ન કરી. અમરેલીના પીપાવાવમાં 4 સાવજ સામે એક આંકલાની ચતુરાઈ ભારે પડી ગઈ. એક આંકલાએ 4 સાવજોને હંફાવ્યા. રાજુલા તાલુકામાં આવેલ પીપાવાવ પોર્ટના ગેટ નંબર 1 બહાર નીકળવાના માર્ગે એક સાથે 4 સાવજો વચ્ચે આંકલો જોઈ સિંહો શિકારની શોધમાં નજીક આવ્યા. સામે શિકાર જોઈને જાણે ગીરના કેસરીના મોઢામાં પાણી આવી ગયું. મહાકાય આંકડાને પાડી દેવા માટે રણનીતિ બનાવી 4 સિંહોએ 4 દિશામાંથી આંકડાને ઘેરી લીધો. સાવજોનું તો એમ જ હતું કે આજે આંકડાનું મારણ કરી મસ્ત મિજબાની માનીશું, પરંતુ શિકાર કરવા માટે 4 સાવજો હોવા છતાં છલાંગ લગાવી શિકાર કરવાની હિંમત નહોતી કરી. આંકડાએ સાવજોને હંફાવી દીધા અને આંકડાએ બહાદુરીપૂર્વક સાવજોની સામે હિંમત કરી ચતુરાઈથી સાવજોનું ધ્યાન ભટકાવ્યું, જેથી આંકડો ભાગી છૂટવામાં સફળ થયો. જે બાદ 4 સિંહ પોઝિશન છોડી સિંહ પણ આંકડાની પાછળ દોડી આવે છે, જોકે આંકડો શિકાર બનતો બચી જાય છે. આ રીતે ગીરના ડાલા મથ્થાઓને હાથમાં આવેલો શિકાર ગુમાવવાનો વારો આવ્યો. બીજી તરફ રાજુલા તાલુકાના કુવાયા પાસે આવેલ ઇકોમ્પ્લેક્સ પાસે 5 સાવજો વહેલી સવારે અચાનક માર્ગ ઉપર આવી જતા વાહન ચાલકો થંભી ગયા. અચાનક વાહન ચાલકોને સિંહનો ભેટો થયો. એક સાથે 5 સાવજો માર્ગ ઉપર નીકળતા લોકોમાં ડર ફેલાયો હતો.
ટ્રાફિક પોલીસના ત્રાસથી રાજકોટના 900 વેપારીઓનો વિરોધ, ધંધા બંધ રાખી કર્યો હલ્લાબોલ. રાજકોટમાં ટ્રાફિક પોલીસ દ્વારા વેપારીઓને હેરાન કરવામાં આવતા વેપારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું. રાજકોટના રૈયા રોડ પર આવેલી દુકાનના વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખીને હલ્લાબોલ કર્યો. ટ્રાફિક પોલીસનો ત્રાસ અને ટ્રાફિક જામની સમસ્યાની કંટાળીને વિરોધ નોંધાવ્યો. વેપારીઓનો આક્ષેપ છે કે રૈયા રોડ પર ટ્રાફિક પોલીસ વેપારીઓને વાહન પાર્ક બાબતે દંડ ફટકારે છે, જેને લઈને રોષ ફેલાયો છે. દંડના ડરથી હવે આ રોડ પર દરરોજ ટ્રાફિક જામની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે. વેપારીઓના ધંધા પર અસર પહોંચી છે. ત્યારે વેપારીઓની માંગ છે કે અગાઉ પીળા પટ્ટામાં વાહનો પાર્ક થતા હતા તે પ્રકારના પટ્ટાઓ કરી આપવામાં આવે, જેથી ટ્રાફિક જામની સમસ્યા પણ ન થાય અને દંડથી પણ બચવું પડે. થરાદમાં પાણીની લાઇનમાં ભંગાણથી ખેતરો ખેદાન મેદાન. બનાસકાંઠાના થરાદમાં તંત્રના પાપે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. બનાસકાંઠાના થરાદમાં સીપુ લાઇનમાં ભંગાણ થયું હતું, જેથી ખેતરો ખેદાન મેદાન થઈ ગયા. થરાદના વડગામડા પાસેથી નીકળતી સીપુ લાઇનમાં ભંગાણ સર્જાયું. ગામડાના તળાવો ભરાવવાની લાઇનમાં ભંગાણ સર્જાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા, જેના કારણે ખેડૂતોનો પાક ડૂબી ગયો, પાકને નુકસાન થયું. ત્રીજી વખત પાઇપલાઇનમાં ભંગાણ થતા ખેડૂતોના રાયડાના પાકને ભારે નુકસાન પહોંચ્યું. પાઇપલાઇન રિપેર કરવાના કોન્ટ્રાક્ટરો રૂપિયા લેતા હોવાના ખેડૂતોએ આરોપ કર્યો. તાત્કાલિક ધોરણે પાઇપલાઇનનું રિપેરિંગ કરવા ખેડૂતોએ માંગ કરી. 21 દિવસના દિવાળી વેકેશન બાદ શાળા કેમ્પસ ફરી ધમધમી ઉઠ્યા. રાજ્યની 54,000 શાળાઓ આજથી શરૂ. દિવાળીનું વેકેશન પૂર્ણ થઈ ગયું છે, એટલે આજથી શાળાઓ ફરી શરૂ થઈ ગઈ છે. 21 દિવસના દિવાળી વેકેશન બાદ શાળા કેમ્પસ ફરી ધમધમી ઉઠ્યા. બાળકોના કલબલાટથી શાળાઓ ફરી ગુંજતી થઈ. 21 દિવસના વેકેશન બાદ શાળાઓ શરૂ થતા બાળકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો. રાજ્યભરની શાળાઓમાં ફરી પરત ફરેલા વિદ્યાર્થીના ચહેરા પર ખુશી જોવા મળી. રાજ્યની 54,000થી વધુ શાળામાં વેકેશન પૂર્ણ થતા બાળકોએ ફરી પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળાઓ પર દોટ મૂકી. આ સાથે જ શિયાળુ સત્રનો પ્રારંભ થયો. 4 મે સુધી 135 દિવસનું બીજું નવું એકેડેમિક સત્ર રહેશે. આ સાથે જ કોલેજમાં પણ નવા સત્રનો પ્રારંભ થયો છે. આમ 21 દિવસથી બાળકોની ગુંજ વગર સુમસામ શાળા કોલેજો ગુંજી ઉઠી છે. બીજી તરફ રાજ્યભરની શાળાઓ બાળકોને ચોક્કસ કલરનું સ્વેટર પહેરીને આવવાનો આગ્રહ કરી શકશે નહીં. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીઓને ગરમ કપડાં પહેરવામાં છૂટછાટ આપવા પરિપત્ર કર્યો છે, જેથી હવે વિદ્યાર્થી ઘરેથી જે પણ કોઈ ગરમ કપડાં પહેરીને આવે એને માન્ય રાખવાના રહેશે. શાળાઓ નિયમનો ભંગ કરશે તો RTE એક્ટ હેઠળ કાર્યવાહી થશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રક્તની અછત. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ લોહીની ઘટ સર્જાય છે. દરરોજ લગભગ 80 બોટલ લોહીની જરૂર હોય છે, જેની સામે લોહીની માત્ર 30-40 બોટલ આવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં 50% જેટલી હાલ લોહીની ઘટ સર્જાય છે. મહિને લોહીની 2500 જેટલી બોટલની જરૂરિયાત છે. હાલમાં 1000ની આસપાસ બ્લડની બોટલ આવે છે. હાલના સમયમાં બ્લડના કેમ્પ પ્રમાણમાં ઓછા થઈ રહ્યા છે, જેમના કારણે બ્લડ ઓછું આવી રહ્યું છે, જેની સાથે થેલેસેમિયાના દર્દી તેમજ પ્રસૂતા મહિલા સહિતના દર્દીઓને બ્લડની જરૂરિયાત વધી ગઈ છે. સુરતમાં મિત્ર જ બન્યો મિત્રનો દુશ્મન, મોબાઈલ લઈને માથાકૂટમાં યુવાનની હત્યા. સુરતમાં ધોળા દિવસે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. પોલીસે સુજલ વાટુકિયા નામના યુવકની હત્યામાં સામેલ 3 આરોપીઓને ઝડપ્યા. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ અને મૃતક વચ્ચે મોબાઈલને લઈને માથાકૂટ થઈ હતી. નવાઈની બાબત તો એ છે કે આરોપીઓ અને મૃતક શખ્સ મિત્રો હતા. આરોપીઓનો મોબાઈલ મૃતક સુજલના ઘરે રહી ગયો હતો. આ મોબાઈલ આપવામાં સુજન આનાકાની કરતા આરોપીઓએ પોતાના જ મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો. સુરત ક્રાઇમ બ્રાન્ચે ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી 3 આરોપીઓને દબોચી લીધા છે, જેમાંથી 2 સગીર વયના છે. હવે કેસરની ખેતી માટે કાશ્મીર મોહતાજ નથી, રાજકોટમાં વૃદ્ધે કરી કેસરની ખેતી. ખેડૂતો દિવસે ને દિવસે ખેતીની અવનવી ટેકનિક્સ અપનાવી રહ્યા છે, જેના કારણે જાપાનની લક્ઝરી ફ્રૂટમાં જેની ઓળખ છે તેવી મિયાઝાકી મેંગો પણ રાજકોટ જિલ્લામાં ઉગતી થઈ છે. અત્યારે રાજકોટમાં રહેતા અને ઇમિટેશનના વ્યવસાય સાથે સંકળાયેલા 72 વર્ષીય શિવલાલભાઈ ભંડેરી નામના ઉદ્યોગપતિએ જમ્મુ કાશ્મીર જેવા શીતળ પ્રદેશમાં થતી કેસરની ખેતી રાજકોટ જેવા સૂર્યદેવના તાપથી ધમધમતા એવા રાજકોટ શહેરમાં કરી બતાવી છે. ત્યારે નિવૃત્તિની ઉંમરે પણ 72 વર્ષીય ઉદ્યોગપતિએ ખંત અને મહેનતના કારણે જમ્મુ કાશ્મીરમાં ઉગતું કેસર રાજકોટમાં ઉગતું કરી બતાવ્યું. તેઓ 1 વર્ષ સુધી કાશ્મીરના અલગ અલગ વિસ્તારમાં જઈ કેસરની ખેતી થઈ કઈ રીતે થાય છે તેની માહિતી એકત્ર કરી જમ્મુ કાશ્મીરમાં થતું કેસર રાજકોટમાં ઉગાડવા માટે તેમણે કોલ્ડ સ્ટોરેજ બનાવવાનો નિર્ણય કર્યો. કોલ્ડ સ્ટોરેજ પાછળ તેમણે અંદાજિત 25 લાખ જેટલો ખર્ચ થયો. દર મહિને કોલ્ડ સ્ટોરેજનું બિલ 10,000 જેટલું આવે છે. કેસરનું વાવેતર તેમના દ્વારા 2 મહિના પૂર્વે શરૂ કરવામાં આવ્યું હતું. હાલ કેસરના છોડવામાં ફૂલ આવવાનું શરૂ થઈ ચૂક્યું છે, એટલે કે તે ઉત્પાદનના અંતિમ તબક્કા ઉપર છે. કેસર ઉગાડવા માટે એક અલગ જ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે, જેને સમયાંતરે બદલતી રહેવી પડે છે. શિવલાલભાઈ ભંડેરીનું કહેવું છે કે જમ્મુ કાશ્મીરમાં કેસરની જે ગુણવત્તા પ્રાપ્ત થઈ રહી છે એ જ પ્રકારની ગુણવત્તા હાલ તેમને ત્યાં પણ પ્રાપ્ત થઈ રહી છે. વર્ષમાં 3 વખત કેસરનું ઉત્પાદન લઈ શકાય છે. 1 વખત ઉત્પાદન કરવામાં આવે ત્યારે અંદાજિત 1.5 કિલો કેસરનું
ઉત્પાદન થઈ શકે છે. ગુણવત્તા અનુસાર 3 લાખથી લઈને 5 લાખથી વધુની કિંમતના કેસર પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. આ રીતે 72 વર્ષીય શિવલાલભાઈ ભંડેરીએ અનેક આધુનિક ખેતી કરી ખેડૂતોને એક નવો રાહ ચીંધી છે. બનાસકાંઠાના યુવાને ઢગલામાંથી સ્વેટર ખરીદતા લાગી ગઈ લોટરી. પાલનપુરના યુવાનને ઢગલામાંથી સ્વેટર ખરીદતા લોટરી લાગી. પાલનપુર જીડી મોદી કોલેજ સામે ગરમ વસ્તુના ઢગલા બજારમાંથી પાલનપુરના ખસા ગામના રાહુલ કોઈટિયાએ વિદેશી સ્વેટર ખરીદ્યું હતું. ઘરે જઈને ખિસ્સા ફંફોડતા અંદરથી સાઉથ કોરિયાના ચલણ 5300 વોન નીકળતા પરિવારજનો આશ્ચર્યચકિત બની ગયા. જોકે તુરંત જ આ નાણાં બનાસકાંઠા વહીવટીતંત્રમાં જમા કરાવવાનો નિર્ણય લીધો, જેઓ પરિવાર સાથે સોમવારે જિલ્લા કલેક્ટરને 5300 વોન સુપરત કરી સમાજમાં પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું. વિદેશી નાણું સરકારમાં જમા કરાવવાનો નિર્ણય લેનાર રાહુલભાઈ કોઈટા ધાનેરામાં આરોગ્ય વિભાગના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે. તેમના પત્ની કિયાબેન સદવિચાર ફાઉન્ડેશન થકી સામાજિક કાર્યો કરે છે. આ અંગે રાહુલભાઈએ કહ્યું કે પિતાજી ધનજીભાઈ જિલ્લા ટ્રેઝરી ઓફિસમાંથી રિટાયર્ડ કર્મચારી છે, ખૂબ જ પ્રામાણિકતાથી ફરજ બજાવી હતી. સ્વેટરમાંથી સાઉથ કોરિયાની ચલણ 1 ની 1000ની 5 નોટ અને 100ના 3 સિક્કા નીકળતા તુરંત તેમણે કહ્યું હતું કે આ નાણાં સરકારના છે, આપણે તે પરત આપી દઈએ. હીરામાં મંદી આવતા સુરતના રત્ના કલાકારે 9 લાખની કારમાં દહીવડા વેચવાનું શરૂ કર્યું. સુરત હીરા બજારમાં મંદીના કારણે અનેક રત્ના કલાકારો બેકાર થઈ ગયા છે. હવે ઘર ચલાવવા અને લોન ચાલતી હોય તેને હપ્તા ભરવાના પણ ફાફા છે, પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં પણ ડગે નહીં તેનું નામ ગુજરાતી. ગુજરાતી ક્યારેય બેકાર બેસી ન રહે. એક રસ્તો બંધ થાય તો બીજો રસ્તો ખોલી લે. આ યુક્તિ સાર્થક કરી સુરતના રત્ન કલાકાર 34 વર્ષીય વિકી સોનીએ. જુઓ આ દ્રશ્યો. સુરતમાં રોડ પર આ યુવક 9 લાખની કારમાં આવીને દહીવડા વેચી અન્ય રત્ન કલાકારો માટે પ્રોત્સાહનનો પંચ આપી રહ્યો છે. આ યુવક છેલ્લા 2 વર્ષથી રાંદેર વિસ્તારમાં રોડ પર દહીવડા વેચી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. રત્ન કલાકાર તરીકે નોકરી કરતા સમયે હપ્તેથી કાર લીધી હતી, જોકે મંદીના કારણે નોકરી છૂટી જતા ઘર ચલાવવા અને હપ્તા ભરવાના પણ ફાફા પડી ગયા. ત્યારે વિકી સોનીની પત્નીએ હિંમત આપતા હપ્તે જે લીધેલી કારની કમાણીનું સાધન બનાવી દીધું. 9 લાખની કારમાં દહીવડા વેચવાનું શરૂ કર્યું. દહીવડા વેચીને જ યુવકે કારના તમામ હપ્તા પણ ચૂકવી દીધા. પત્નીના ફૂલ સપોર્ટના કારણે સંઘર્ષને પાર પાડી દીધો. શરૂઆતમાં લોકો પણ ઓછા આવતા અને ઓર્ડર પણ ઓછા મળતા. હાલ એક ડબ્બામાં 50 રૂપિયાના દહીવડા વેચું છું. રોજના 150 થી 200 જેટલા ઓર્ડર અને અહીંથી લોકો લઈ જાય છે. મોટાભાગના લોકો પાર્સલ લઈ જાય છે. આ રીતે બેકાર બનેલા યુવાને પોતાની વાત કરી અને ભારતના કલાકાર મંદીના કારણે આપઘાત કરતા રત્ન કલાકારો માટે પણ પ્રેરણારૂપ બન્યો. યુવક આપઘાત કરતા લોકોને પણ હિંમત ન હારવાની અપીલ કરી રહ્યો છે. અમદાવાદમાં 25 કરોડના ખર્ચે બનશે સિંહ આકારનું માં દુર્ગાનું મંદિર. અમદાવાદના સાણંદમાં વિશ્વનું પહેલું સિંહ આકારનું માં દુર્ગાનું મંદિર બનાવવામાં આવી રહ્યું છે. શાસ્ત્રોક્ત વિધિ સાથે મંદિરનું ભૂમિપૂજન કરાયું. સાણંદ નર સરોવર રોડ પાસે વનાળિયા ખાતે 15 વીઘા જમીનમાં આશરે 25 કરોડના ખર્ચે આકાર પામશે દુર્ગા મંદિર. આગામી 2 વર્ષમાં મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવશે. સતત 24 કલાક મંદિરનું નિર્માણ કાર્ય કરાશે. મંદિરમાં નિત્યક્રમ શિબિરનું પણ આયોજન કરાશે, તેમજ નિઃશુલ્ક ભોજન પ્રસાદ વિતરણ કરાશે. નિઃશુલ્ક મેડિટેશનની પણ વ્યવસ્થા હશે. મંદિર પટાંગણમાં સત્સંગ હોલ, યજ્ઞશાળા, રહેવા માટે રૂમ, ભોજનાલય સહિતની તમામ સુવિધા ઉભી કરવામાં આવશે. મંદિર પ્રવેશ કરતા પહેલા 221 ફૂટ લાંબા અને 50 ફૂટ પહોળા ત્રિશુલ નીચેથી પસાર થવું પડશે. સાથે જ મંદિરને એક સાથે 300 લોકો બેસીને દર્શન કરી શકે તેવી વ્યવસ્થા પણ ઉભી કરાશે. ગર્ભગૃહ 2 માળનું તૈયાર કરવામાં આવશે, જેમાં પ્રથમ માળ પર 51 શક્તિપીઠના દર્શન કરી શકાશે, જે 51 શક્તિપીઠની જ્યોત લાવીને અહીંયા સ્થાપના પણ કરવામાં આવશે. મંદિર માટે પથ્થર સ્પેશિયલ ઔરંગાબાદથી મંગાવવામાં આવશે, જેમાં 1 જ પથ્થરમાંથી માં દુર્ગાની 21 ફૂટની મૂર્તિ તૈયાર કરવામાં આવશે. દ્વારકાથી સમાચાર. ભારતીય જળસીમા નજીક એક બોટ દરિયામાં ડૂબી જવાની ઘટના આવી છે. જાણમાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા જાણ થતા તાત્કાલિક 7 જેટલા ખલાસીને બચાવી લેવામાં આવ્યા છે. બોટના માલિક ઓખાના દામોદરભાઈ ચામુડિયાની બોટ હોય, જેમાં 7 ખલાસીઓને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે. ભારતીય માછીમાર બોટ માંગરોળની હોવાનું સામે આવી રહ્યું છે. આ માછીમારી બોટ ઓખા બંદરથી ઓપરેટ થતી હોવાનું સામે આવી રહ્યું છે. વધુ વિગતો માટે ઓખા મરીન પોલીસ તપાસ હાથ ધરી ચૂકી છે. બનાસકાંઠાના વાવના ધરાધર ગામમાં યુવક પર હુમલાના બનાવમાં પરિવારની હાઈકોર્ટમાં જવાની ચીમકી. પોલીસ આરોપીઓને છાવરતી હોવાનો આક્ષેપ. સાથે યુવકના પરિવારે એસપીને રજૂઆત કરી. યુવક વિપુલ દવે પર હુમલો કરાયા બાદ પોલીસે ફરિયાદ લેવાનો વિલંબ કરી હળવી કલમ દાખલ કરવાના ગંભીર આક્ષેપ યુવકના પરિવારે કર્યા. પરિવારે વાવ ઇન્ચાર્જ પીઆઈ સામે હાઈકોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી છે. પાકના સારા ભાવ ન મળતા કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ હરાજી બંધ કરાવી. બે દિવસ બાદ ફરી એકવાર ખેડૂતોએ કોડીનાર યાર્ડને માથે લીધું. યાર્ડમાં મગફળી સહિતના પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા.
મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને હરાજી બંધ કરાવી, તમામ જણસીઓની હરાજી બંધ કરાવી હલ્લા બોલ કરતા યાર્ડમાં ગરમા ગરમીના દ્રશ્યો સામે આવ્યા. યાર્ડના વેપારીઓ, સત્તાધીશો અને ખેડૂતો સાથે મળી ચકમક થઈ ગઈ હતી. પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી, રોષે ભરાઈને હરાજી બંધ કરાવી રોષ ઠાલવ્યો, જેથી યાર્ડમાં વહેલી સવારથી પોતાની જણસીઓ લઈને આવેલા ખેડૂતોને ધરમનો ધક્કો થયો. શનિવારે પણ કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ ખરીદીને લઈને ટકટક કરી હતી. મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કર્યો. હાલ 1000 થી 1215 રૂપિયા સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે છે. ખેડૂતો દ્વારા સરકારના ટેકાના ભાવ મુજબ ₹1356 મુજબ હરાજી કરવા માંગ છે. સાથે સાથે ખેડૂતોનું કહેવું છે કે સરકારમાં મગફળી દેવામાં વારો આવતો નથી, પેમેન્ટ પણ મોડું મળે છે, જેથી ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડે છે. એટલે અમારે યાર્ડમાં મગફળી દેવા આવવું પડે છે, પરંતુ સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી કરાવે તો ખેડૂતોને ફાયદો થશે. જોકે સમગ્ર મામલે યાર્ડના સત્તાધીશોનું કહેવું છે કે સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી શરૂ કરવી શક્ય નથી, કારણ કે અલગ અલગ ગુણવત્તાવાળી મગફળી આવે છે. નબળી ગુણવત્તાવાળી મગફળીના પણ ઊંચા ભાવ દેવા એ વેપારીને પોસાય તેમ નથી. ત્રણ જિલ્લાના 196 ગામના ખેડૂતોએ ઇકો સેન્સિટિવ ઝોનનો કર્યો વિરોધ, ટ્રેક્ટર બાઇક રેલી કાઢી નવા જાહેરનામાને કાળો કાયદો ગણાવ્યો. ગીર પંથકના ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે, ત્યારે સોમવારના 196 ગામના લોકોએ ગીરના વડા મથક સાસણને ઘેરીને હલ્લાબોલ કર્યો. જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓના ખેડૂતો દ્વારા ઇકો ઝોનને કાળા કાયદા ગણાવી વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ખેડૂતો દ્વારા બહોળી સંખ્યામાં સાસણના ભાલછેલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ આ કાળા કાયદાના વિરોધમાં વિશાળ ટ્રેક્ટર અને બાઇક રેલી યોજી વન વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. ભાલછેલ ખાતે હેલીપેડ ગ્રાઉન્ડથી સાસણ ફોરેસ્ટ કચેરી સુધી બહોળી સંખ્યામાં ખેડૂતોએ હાજર રહી ટ્રેક્ટર રેલી યોજી હતી અને કાયદાનો વિરોધ નોંધાવ્યો. ઇકોઝોન રદ કરવાની માંગણી કરી. ઇકોઝોનનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યાને 60 દિવસની મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે 25 સપ્ટેમ્બર 2024 રોજ એશિયાટિક લાયન માટે વિખ્યાત ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુનો કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામ, 4 લેન્ડ કોરિડોર અને 17 નદીનો સમાવેશ કર્યો છે, જેનો વ્યાપ 2,061 ચોરસ કિલોમીટર છે. નવા જાહેર થયેલા આ ઇકો સેન્સિટિવ ઝોન 10 વિધાનસભા અને 2 લોકસભા સીટ પણ આવે છે. ઇકો સેન્સિટિવ ઝોનને લઈ દિલીપ સંઘાણીથી લઈ સાંસદ રાજેશ ચુડાસમા સહિતના ભાજપના નેતાઓએ ભાજપ સરકાર સામે જ બાયો ચડાવી. બીજી તરફ ખેડૂતો માટે પણ પ્રાણ પ્રશ્ન બની ગયો છે અને સમગ્ર વિસ્તારના ખેડૂતો હવે કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે મોરચો માંડ્યો છે. મોરબીમાં લોકો જાતે પૈસા ઉઘરાવી રોડ બનાવી રહ્યા છે, મનપાએ પૈસા ન આપતા રોડનું કામ અધૂરું મૂકી લોકોએ કર્યો હલ્લાબોલ. મોરબીમાં સ્થાનિકો દ્વારા રોડ રોકી વિરોધ કરી કર્યો ચક્કાછા. મોરબીના 55 રોડ પરના સ્થાનિકોએ શ્યામ પાર્ક એક સોસાયટીનો રોડ મંજૂર કર્યા બાદ અનેક રજૂઆતો કરવા છતાં અધૂરા રોડનું કામ શરૂ ન કરતા સ્થાનિકો રોષે ભરાયા. રહીશોએ રસ્તો રોકી ચંકાજામ કર્યો. મંજૂર થયેલા રોડનું કામ તાત્કાલિક શરૂ થાય તેવી સ્થાનિકોની માંગ છે. જોકે સ્થાનિકોને સમજાવવા પોલીસ પહોંચી હતી, પરંતુ સ્થાનિકોએ કહ્યું જ્યાં સુધી તેઓની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી આ રસ્તા રોકો આંદોલન ચાલુ રહેશે. જેના પગલે મોરબીમાં 55 રોડ પર ચક્કાજામ કરી 3 કલાક યથાવત રાખવામાં આવ્યો. આ વિરોધમાં હવે નવો ખુલાસો થયો છે. રોડ બનવાનું કામ સોસાયટીવાસીઓએ જાતે પૈસા ઉઘરાવી શરૂ કર્યું હતું. દાવો છે કે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કાઉન્સિલર અને સોસાયટીવાસીઓને કહ્યું હતું કે તમે લોકો જાતે પૈસા ઉઘરાવીને રોડ બનાવી લો, પછી પૈસા પાલિકા આપી દેશે. પરંતુ રોડનું કામ શરૂ કરવા છતાં રોડની ગ્રાન્ટ મંજૂર ન કરાતા રોડ અધૂરો મૂકવાની ફરજ પડી હતી. આવો આક્ષેપ પૂર્વ કાઉન્સિલર અને કોન્ટ્રાક્ટર શૈલેષ મકસાણાએ કર્યો છે. ગોંડલયાર્ડમાં લાલ ચટાક મરચાની આવક શરૂ. મુહૂર્તમાં 1 મણનો રેકોર્ડ બ્રેક ભાવ 23,113 રૂપિયા બોલાયો. લાલ ચટાક મરચાથી ગોંડલ યાર્ડ ઉભરાયું હતું. લાલ મરચાની આવકના શ્રી ગણેશ થયા. સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર 1 ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજિંદા વિવિધ જણસીઓની આવક થતી હોય છે, ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં ગોંડલનું પ્રખ્યાત લાલ ચટાક મરચાની સિઝનની સૌપ્રથમ આવક નોંધાઈ. માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે 3,500 થી 4,000 ભારીની આવક નોંધાઈ. હરાજીમાં મરચાના સરેરાશ 20 કિલો મરચાના ભાવ 3,000 થી 6,000 રૂપિયા સુધી બોલાયા, જ્યારે મુહૂર્તમાં મરચાની 1 ભારીના રેકોર્ડ બ્રેક ભાવ 23,113 સુધી બોલાયા. રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો મરચા લઈને ગોંડલ પહોંચ્યા. અંદાજે 400 થી વધુ વાહનોની લાંબી કતાર યાર્ડની બંને બાજુ લાગી હતી. સવારે યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા, દલાલ મંડળના પ્રમુખ યોગેશ ક્યાયડા, પરેશ વડોદરિયા દ્વારા સૌપ્રથમ મરચાની હરાજી મુહૂર્તની પૂજા વિધિ કરવામાં આવી. ઉપસ્થિત ખેડૂત વેપારી અને ઓક્સમેનને કુમકુમ તિલક કરવામાં આવ્યા. પ્રથમ ખેડૂતને શિલ્ડ આપી સન્માન આપવામાં આવ્યું. ત્યારબાદ મુહૂર્તમાં મરચાની પ્રથમ ભારીની હરાજી શરૂ કરવામાં આવી. મુહૂર્તમાં 1 ભારીના રેકોર્ડ બ્રેક 23,113 અનિડા ભાલોડી ગામના ખેડૂત સંદીપ હરિભાઈ ભાલોડીને મુહૂર્તના ભાવ મળ્યા અને બિલનાથ ટ્રેડિંગ કંપની ધરાવતા જગદીશ રૂપારેલિયા નામના વેપારી દ્વારા મુહૂર્તનો ભાવ બોલાયો.
ગોંડલનું મરચું સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે, જેને લઈને અન્ય રાજ્યોમાંથી જેવા કે રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુપી, કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના રાજ્યોમાંથી વેપારીઓ પણ અહીંયા મરચાંની ખરીદી કરવા માટે આવે છે. હવે ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે. નિર્દોષ લોકોને ચીરનાર ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી. ખ્યાતિ હોસ્પિટલ કાંડનો તમામ હિસાબ હવે ક્રાઇમ બ્રાન્ચ કરશે. વસ્ત્રાપુર પોલીસ પાસેથી તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાય છે. ખ્યાતિ કાંડમાં અત્યાર સુધીમાં 3 અલગ અલગ ફરિયાદ છે. અમદાવાદમાં 1, કડીમાં 2, સુરેન્દ્રનગરમાં 1 ફરિયાદ નોંધાઈ છે. ખ્યાતિ કાંડમાં કુલ 5 મેડિકલ માફિયાઓ સામે ફરિયાદ થઈ છે. અત્યાર સુધીમાં 1 જ આરોપીની ધરપકડ થઈ છે. સ્વાર્થ માટે સર્જરી કરનારના કૌભાંડમાં હજુ 4 ગિરફ્તારથી દૂર છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ ગુજરાતનું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એક્શનમાં આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલને કાઉન્સિલમાં 7 દિવસમાં જવાબ આપવા આદેશ કર્યો છે. સાથે ડોક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આરોગ્ય મંત્રીને પત્ર લખી ઝડપી કાર્યવાહી કરવા માંગ કરી છે. ગુજરાતના ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર મેહુલ શાહે જણાવ્યું કે એન્જિયોપ્લાસ્ટી ઇમરજન્સી સર્જરી નથી. દર્દીઓને સેકન્ડ ઓપિનિયન લીધો હોત તો આ દુર્ઘટના રોકી શકાય હોત. એક આંકલાએ 4 સાવજોને અંફાવ્યા. પીપાવાવ પોર્ટ નજીક આંકલાની હિંમત જોઈ વનરાજાએ શિકાર કરવાની હિંમત ન કરી. અમરેલીના પીપાવાવમાં 4 સાવજ સામે એક આંકલાની ચતુરાઈ ભારે પડી ગઈ. એક આંકલાએ 4 સાવજોને હંફાવ્યા. રાજુલા તાલુકામાં આવેલ પીપાવાવ પોર્ટના ગેટ નંબર 1 બહાર નીકળવાના માર્ગે એક સાથે 4 સાવજો વચ્ચે આંકલો જોઈ સિંહો શિકાર